वंदे मातरम विद्यार्थी मित्रों, आपणे आगळना विडियो में जोयुं अहीं सुधी। आजे आपणे आगळ जोईए महावरो चार, जोईए प्रश्नो एक बादबाकी करो। तो आ बादबाकी पण तमे आगळना धोरणमां शीखी गया छो। तो जोईए पहेलुं, किलोग्राम किलोग्राम किलोग्राम। बादबाकी करीए, पांच मांथी सात जाए नहीं, तो पांचनी ऊपर दस को आवशे, तो पांचनी ऊपर पंदर अने चारनी ऊपर आवशे त्रण। पंदर मांथी सात जाए तो वधशे आठ, अने त्रण मांथी बे जाए तो एक, एटले जवाब आवी गयो अठार किलोग्राम। किलोग्राम किलोग्राम किलोग्राम। एक मांथी पांच जाए नहीं, तो एकनी ऊपर अग्यार अने छनी ऊपर पांच। अग्यार मांथी पांच जाए तो जवाब आवशे अहीं छ, अने पांच मांथी त्रण जाए तो जवाब आवशे बे, एटले पूरो जवाब आवी गयो छवीस किलोग्राम। पछी छे चौर्यासी किलोग्राम ओछा अठावन किलोग्राम। तो किलोग्राम किलोग्राम किलोग्राम। आठ मांथी चार मांथी आठ जाए नहीं, तो चारनी ऊपर चौद अने आठनी ऊपर सात। चौद मांथी आठ जाए तो केटला वधशे, तो के छ वधशे, अने सात मांथी पांच जाए तो वधशे बे, एटले जवाब आवशे छवीस किलोग्राम। पछीनुं चोथुं किलोग्राम किलोग्राम किलोग्राम। बे मांथी चार जाए नहीं, तो बेनी ऊपर आवशे बार अने नौनी ऊपर आवशे आठ। बार मांथी चार जाए तो वधशे आठ, अने आठ मांथी छ जाए तो वधे बे, जवाब आवी गयो अठ्यावीस किलोग्राम। त्यार पछी पांचमुं किलोग्राम किलोग्राम किलोग्राम। आठ मांथी पांच जाए तो केटला वधशे, तो के त्रण। बे मांथी पांच जाए नहीं, तो बेनी ऊपर बार अने त्रणनी ऊपर बे। बार मांथी पांच जाए तो सात, અને બે માંથી એક જાય તો એક, એટલે જવાબ આવી ગયો 173 કિલોગ્રામ। પછીનું છે કિલોગ્રામ કિલોગ્રામ કિલોગ્રામ। હવે ઝીરો માંથી પાંચ જાય નહીં, તો ઝીરો ઉપર આવશે દસ। હવે અહીંયા દસ કો આવી ગયો, તો આ ઝીરો ઉપર આવશે નવ, અને એની આગળના છ ઉપર આવશે પાંચ। યાદ રાખવું કે જ્યારે પણ ઝીરો વાળી સંખ્યા ઉપર તમે દસ કો લ્યો અને આગળ ઝીરો હોય તો નવ આવશે, અને એની આગળમાંથી તમારે એક બાદ કરી દેવાનો। દસ કો હોય તો જ અહીંયા નવ આવશે, અહીંયા દસ કો ન હોય તો અહીંયા નવ આવશે નહીં। દસમાંથી પાંચ જાય તો પાંચ, નવમાંથી ચાર જાય તો પાંચ, અને પાંચમાંથી ત્રણ જાય તો બે, એટલે જવાબ આવી ગયો 255 કિલોગ્રામ। પછીનું છે કિલોગ્રામ કિલોગ્રામ કિલોગ્રામ। એકમાંથી ચાર જાય નહીં, તો એકની ઉપર અગિયાર, બેની ઉપર એક। અગિયારમાંથી ચાર જાય તો સાત, એકમાંથી છ ન જાય તો એક ઉપર આપણે ફરીથી દસ કો લેશું, એક ઉપર અગિયાર અને સાતની ઉપર છ। અગિયારમાંથી છ જાય તો કેટલા વધશે, તો કે પાંચ, અને છમાંથી પાંચ જાય તો એક, એટલે જવાબ આવી ગયો 157 કિલોગ્રામ। પછીનું કિલોગ્રામ કિલોગ્રામ કિલોગ્રામ। બેમાંથી છ જાય નહીં, તો બેની ઉપર આવશે બાર અને ત્રણની ઉપર આવશે બે। બારમાંથી છ જાય તો છ, બેમાંથી નવ જાય નહીં, તો બેની ઉપર આવશે બાર અને આઠની ઉપર આવશે સાત। બારમાંથી નવ જાય તો અહીંયા વધશે ત્રણ, અને સાતમાંથી ચાર જાય તો વધે ત્રણ, એટલે જવાબ આવશે 336 કિલોગ્રામ। પછીનું છે પ્રશ્ન બે, બાદબાકી કરો। સેમ છે પણ અહીંયા કિલોગ્રામ અને ગ્રામમાં આપેલા છે, તો બાદબાકી કરીએ। શરૂઆત અહીંયાથી કરીશું એકમના સ્થાનથી। ઝીરોમાંથી ઝીરો જાય તો ઝીરો, ઝીરોમાંથી પાંચ ન જાય, પણ અહીંયા દસકો નથી એટલે આ ઝીરો ઉપર કેટલા આવશે, તો કે દસ આવશે। યાદ રાખવું, જો તમારી પાસે અહીંયા દસકો હોય તો જ આગળના ઝીરો ઉપર નવ આવે, જો અહીંયા દસકો નથી તો આ ઝીરો ઉપર દસ આવશે, અને આ ત્રણ ઉપર આવશે બે। દસમાંથી પાંચ જાય તો
पांच बे माथी एक जाए तो एक, छ माथी चार जाए तो बे, अने बे माथी एक जाए तो एक। एटले जवाब आवी गयो 12 किलोग्राम 150 ग्राम। पछीनू छे एमां जीरो माथी पांच न जाए तो जीरो उपर 10, पांचनी उपर 4, 10 माथी पांच जाए तो 5, 4 माथी 7 न जाए तो 4 नी उपर आवशे 14, अने आ 4 छे एनी उपर आवशे 3, 14 माथी 7 जाए तो 7, 3 माथी 1 जाए तो 2, 2 माथी 8 जाए नहीं तो 2 नी उपर आवशे 12, अने 3 नी उपर आवशे 2, तो 12 माथी 8 जाए तो वधशे 4, अने 2 माथी 1 जाए तो 1। એટલે જવાબ આવી ગયો 14 કિલોગ્રામ 275 ગ્રામ। ત્રીજું જોઈએ કિલોગ્રામ ગ્રામ, શરૂઆત અહીંયાથી કરીએ 5માંથી 0 જાય તો 5, 2માંથી 5 ન જાય તો 2ની ઉપર આવશે 12, અને આ જે 2 છે એની ઉપર આવશે 1, તો 12માંથી 5 જાય તો કેટલા વધશે, તો કે 7, અને 1માંથી 1 જાય તો 0। ત્યાર પછી 4માંથી 7 ન જાય તો 4ની ઉપર 14, અને આ જે 4 છે એની ઉપર 3, 14માંથી 7 જાય તો 7, અને 3માંથી 2 જાય તો 1। એટલે જવાબ આવી ગયો 17 કિલોગ્રામ 75 ગ્રામ। ચોથું, 5માંથી 8 ન જાય તો 5ની ઉપર 15, 1ની ઉપર 0, 15માંથી 8 જાય તો કેટલા વધશે, તો કે 7, 0માંથી 6 ન જાય તો 0 ઉપર આવશે 10, અને આ 8 છે એની ઉપર આવશે 7, 10માંથી 6 જાય તો વધશે 4, અને 7માંથી 4 જાય તો 3, તો અહીંયા આવશે 3, 1માંથી 3 ન જાય તો 1ની ઉપર 11, અને 6ની ઉપર આવશે 5, 11માંથી 3 જાય તો કેટલા વધશે, તો કે 8, અને 5માંથી 3 જાય તો વધશે 2, એટલે 28 કિલોગ્રામ 347 ગ્રામ। ત્યાર પછી આગળનું જોઈએ, પેજ નંબર 89 પર 5મો દાખલો, 5માંથી 8 ન જાય તો 5ની ઉપર 15, 0 છે તો 0ની ઉપર 9, અને 7ની ઉપર 6, 15માંથી 8 જાય તો 7, 9માંથી 7 જાય તો 2, અને 6માંથી 3 જાય તો 3, 4માંથી 4 જાય તો 0, અને 9માંથી 6 જાય તો 3। જવાબ આવી ગયો 30 કિલોગ્રામ 327 ગ્રામ। છઠ્ઠો દાખલો, 5માંથી 8 ન જાય તો 5ની ઉપર 15, અને 0 ઉપર 9, કેમ કે અહીંયા 10 કો છે એટલા માટે, અને 2ની ઉપર 1, 15માંથી 8 જાય તો કેટલા વધશે, તો કે 7, તો અહીંયા આવશે 7, 9માંથી 2 જાય તો 7, 1માંથી 1 જાય તો 0, 3માંથી 5 ન જાય તો 3ની ઉપર 13, 0 ઉપર 9, અને 1 ઉપર 0, તો 13માંથી 5 જાય તો 8, 9માંથી 8 જાય તો 1, અને 0ના 0, એટલે જવાબ આવી ગયો 18 કિલોગ્રામ 77 ગ્રામ। પછીનું છે એ 7મું, 0માંથી 5 ન જાય તો 0 ઉપર 10, 5ની ઉપર 4, 10માંથી 5 જાય તો 5, 4માંથી 9 ન જાય તો 4ની ઉપર 14, અને 4ની ઉપર 3, 14માંથી 9 જાય તો અહીંયા વધશે 5, અને 3માંથી 1 જાય તો વધે 2, 0માંથી 5 ન જાય, 0 ઉપર 10, 2ની ઉપર 1, 10માંથી 5 જાય તો 5, 1માંથી 9 ન જાય તો 1ની ઉપર 11, અને 2ની ઉપર 1, 11માંથી 9 જાય તો વધશે 2, અને 1માંથી કંઈ ન જાય તો 1। એટલે જવાબ આવી ગયો 125 કિલોગ્રામ 255 ગ્રામ। 8મો દાખલો, 0માંથી 5 ન જાય, 0 ઉપર 10, 0 ઉપર 9, 6 ઉપર
5, 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 4 જાય તો 5, અને 5 માંથી 3 જાય તો 2, 4 માંથી 8 ન જાય, 4 ની ઉપર 14, આજે 4 છે એની ઉપર 3, 14 માંથી 8 જાય તો વધશે 6, 3 માંથી 6 ન જાય તો 3 ની ઉપર 13, 4 ની ઉપર 3, 13 માંથી 6 જાય તો 7, અને 3 માંથી 2 જાય તો 1. જવાબ આવી ગયો 176 કિલોગ્રામ 255 ગ્રામ. પ્રશ્ન 3, નીચેના દાખલા ગણો. 35 કિલોગ્રામ ઘઉંમાંથી 17 કિલોગ્રામ 500 ગ્રામ ઘઉં ખાવામાં વપરાઈ ગયા તો કેટલા ઘઉં બાકી રહ્યા? તો શું કરવું પડશે? તો કે બાદબાકી કરવી પડશે. પણ અહીંયા તમને કિલોગ્રામ ગ્રામ આપેલું છે, અહીંયા માત્ર ને માત્ર કિલોગ્રામ આપેલું છે. તો અહીંયા કિલોગ્રામ અને ગ્રામ આપેલું હોય તો તમારે સૌથી પહેલાં તો બોક્સ દોરવું પડશે. તો આપણે બોક્સ દોરી દઈએ અહીંયા કિલોગ્રામ અને ગ્રામ. કિલોગ્રામ ગ્રામ બોક્સ દોરી દીધું. સૌથી પહેલું છે 35 કિલોગ્રામ, એટલે 35ને તમારે ક્યાં લખવાના? તો કે કિલોગ્રામમાં. પછી કીધું છે 17 કિલોગ્રામ 500 ગ્રામ, તો 17ને કિલોગ્રામમાં અને 500 છે એને ગ્રામમાં, અને ઉપર આવશે 000, નિશાની આવશે બાદબાકીની. હવે બાદબાકી કરીએ. યાદ રાખવું કે 17 કિલોગ્રામની સાથે 500 ગ્રામ છે, તો 17ની સામે 500 ગ્રામ લખવા. બાદબાકી કરીએ. 0માંથી 0 જાય તો 0, 0માંથી 0 જાય તો 0, 0માંથી 5 જાય નહીં તો આ 0 ઉપર આવશે 10, 5ની ઉપર આવશે 4, 10માંથી 5 જાય તો 5, 4માંથી 7 ન જાય તો આ 4ની ઉપર આવશે 14, અને 3ની ઉપર આવશે 2, 14માંથી 7 જાય તો 7, અને 2માંથી 1 જાય તો 1. એટલે જવાબ આવી ગયો 17 કિલોગ્રામ 500 ગ્રામ. અહીંયા તમારે લખી દેવાનું આ ઘઉં હતા, ઘઉં, અને આ વાપરેલ ઘઉં, અને અહીંયા આવેલા છે એ બાકી ઘઉં છે. તો અહીંયા લખી દઈએ બાકી ઘઉં. તો અહીંયા છેલ્લે જવાબમાં લખવાનું કે આમ 17 કિલોગ્રામ 500 ગ્રામ ઘઉં બાકી રહે. ત્યાર પછી છે શ્રીરામ પ્રોવિઝન સ્ટોરમાં 20 કિલોગ્રામ 500 ગ્રામ ખાંડ હતી, તેમાંથી 12 કિલોગ્રામ 250 ગ્રામ ખાંડ વેચાઈ ગઈ તો કેટલી ખાંડ બાકી રહે? તો શું કરી દેવું પડે? આપણે બાદબાકી કરી દેવી પડે. તો અહીંયા આપણી પાસે કિલોગ્રામ ગ્રામ છે, તો સૌથી પહેલાં તો આપણે કિલોગ્રામ ગ્રામનું બોક્સ દોરવું પડશે. કિલોગ્રામ અને ગ્રામ બોક્સ દોરી દઈએ અહીંયા આ રીતે. અહીંયા પહેલું આપેલું છે 20 કિલોગ્રામ 500 ગ્રામ, તો અહીંયા લખશું 20 કિલોગ્રામ 500 ગ્રામ, અને પછી આપેલું છે 12 કિલોગ્રામ અને 250 ગ્રામ. બાદબાકી કરી દઈએ. 0માંથી 0 જાય તો 0, 0માંથી 5 જાય નહીં તો 0 ઉપર આવશે 10, 5ની ઉપર આવશે 4, 10માંથી 5 જાય તો વધશે 5, અને 4માંથી 2 જાય તો વધશે 2, 0માંથી 2 ન જાય તો 0 ઉપર આવશે 10, અને 2ની ઉપર આવશે 1, 10માંથી 2 જાય તો 8, 1માંથી 1 જાય તો 0. એટલે કેટલી ખાંડ બાકી રહી હશે? તો કે 8 કિલોગ્રામ 250 ગ્રામ. તો અહીંયા લખીએ આમ શ્રીરામ પ્રોવિઝન સ્ટોરમાં 8 કિલોગ્રામ 250 ગ્રામ ખાંડ
बाकी रहे। त्यार पछी छे त्रीजो दाखलो। अंजुमल पासे 25 किलोग्राम 500 ग्राम सींगदाणा छे, तेमाथी 18 किलोग्राम 320 ग्राम सींगदाणा चंदुमल ने आपे छे, तो अंजुमल पासे केटला सींगदाणा बाकी रहे कीधु छे, तो शुं करवुं पड़शे? तो के बादबाकी, किलोग्राम ग्राम छे एटले तमारे बॉक्स दोरवानुं, किलोग्राम अने ग्राम, आ रीते आपणे बॉक्स दोरी दईए आखू। अहींया छे 25 किलोग्राम 500 ग्राम, तो पहेला लखी दईए अहींया 25 किलोग्राम 500 ग्राम। पछी छे 18 किलोग्राम 320 ग्राम, एटले 18 किलोग्राम अने 320 ने ग्राममां निशानी आवशे बादबाकीनी। बादबाकी करीए, झीरोमांथी झीरो जाय तो ઝીરો, ઝીરોમાંથી બે ન જાય તો ઝીરો ઉપર 10, 5 ઉપર 4, 10માંથી 2 જાય તો 8, 4માંથી 3 જાય તો 1, 5માંથી 8 ન જાય તો 5ની ઉપર 15, 2ની ઉપર 1, 15માંથી 8 જાય તો કેટલા વધશે? તો કે 7, અને 1માંથી 1 જાય તો 0, તો જવાબ આવે 7 કિલોગ્રામ 180 ગ્રામ। તો આપણે અહીંયા લખીએ, આમ અંજુમલ પાસે 7 કિલોગ્રામ 180 ગ્રામ સિંગદાણા બાકી રહે। ત્યાર પછી ચોથું, જયેન્દ્ર પાસે 28 કિલોગ્રામ 650 ગ્રામ ચા હતી, તેમાંથી તેણે 150 કિલોગ્રામ 250 ગ્રામ ચા ધર્મેન્દ્રને આપી, તો જયેન્દ્ર પાસે કેટલી ચા બાકી રહે? બાકી રહે એટલે બાદબાકી કરવાની। કિલોગ્રામ ગ્રામ આપેલા છે, તો સૌથી પહેલાં તમારે બોક્સ દોરી દેવાનું, કિલોગ્રામ અને ગ્રામ। બોક્સ દોરી દઈએ, અહીંયા દોરાઈ ગયું। ત્યાર પછી અહીંયા 28 કિલોગ્રામ 650 ગ્રામ, તો 28ને આપણે કિલોગ્રામમાં લખીએ અને 650ને આપણે ગ્રામમાં લખી દઈએ। અહીંયા આપેલું છે 15 કિલોગ્રામ 250 ગ્રામ, તો 15 છે એને કિલોગ્રામમાં અને 250 છે એને ગ્રામમાં લખી દઈએ। નિશાની આવશે બાદબાકીની। બાદબાકી કરીએ, ઝીરોમાંથી ઝીરો જાય તો ઝીરો, 5માંથી 5 જાય તો 0, 6માંથી 2 જાય તો 4, 8માંથી 5 જાય તો 3, અને 2માંથી 1 જાય તો 1, એટલે જવાબ આવી ગયો તમારી પાસે 13 કિલોગ્રામ 400 ગ્રામ। તો આપણે અહીંયા લખી શકીએ કે આમ જયેન્દ્ર પાસે 13 કિલોગ્રામ 400 ગ્રામ ચા બાકી રહે। આ છે તમારો જવાબ। અહીંયા તમારો મહાવરો પૂરો થાય છે। તો અહીંથી આગળનું અધૂરું ચેપ્ટર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। વંદે માતરમ।